નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 7માં એટલે કે આ સેમેસ્ટરનું છેલ્લું ચેપ્ટર ભણવાનું છે, જેનું નામ છે ભૂમિ. નવું ચેપ્ટર છે જેનું નામ છે ભૂમિ, અથવા ઇંગ્લિશમાં એને સોઇલ કહેવાય. શું કહેવાય? સોઇલ. ઓકે, પાઠની શરૂઆત કરી દઈએ. છેલ્લો પાઠ છે, પછી આપણી એક્ઝામ આવશે 2 તારીખથી, બરાબર? ઓકે, તો ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. શું છે? ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. તે વનસ્પતિને જકડી રાખે છે તથા પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. શું છે? ભૂમિ અથવા જમીન એ ખૂબ જ અગત્યનો કુદરતી એટલે કે ભગવાન તરફથી આપણને મળેલો એક સ્ત્રોત છે. તે શું કરે છે? તો કે વનસ્પતિને ટટ્ટાર ઊભી રાખવા માટે અને મૂળને જકડી રાખે છે, તથા તે વનસ્પતિને શું આપે છે? તો કે પાણી અને પોષક તત્વો પણ પૂરા પાડે છે. તે ઘણા સજીવોનું ઘર છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્વની છે. ખેતી ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. બીજું શું થાય છે? તો કે ભૂમિ એ ખેતી માટે ખૂબ જ મહત્વની છે. કઈ રીતે? તો ખેતી ખોરાક, કપડાં અને રહેઠાણ એ બધું જ આપણને ભૂમિમાંથી મળે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. પહેલા વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. શું કહે છે? પહેલા વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણે બધાને મહેકાવે છે. અને જે પહેલા વરસાદની જે સુગંધ આવે એ આપણે બધાને શું કહે છે? મહેકાવે છે. આકૃતિ 9.1માં માટી સાથે બાળકો રમતા દેખાઈ રહ્યા છે અહીંયા આપણને, બરાબર? તો શરૂઆત કરી દઈએ. 9.1, ભૂમિ જીવનથી ભરપૂર. ધ સોઇલ એ ટીમિંગ વિથ લાઈફ. એટલે શું કહેવાય? તો કે જમીન જીવનથી, આ જે પણ સજીવ છે, જે પણ કંઈક જીવિત વસ્તુઓ તમે જુઓ છો, એ બધી શેની પર રહેલી છે? તો કે જમીન અથવા ભૂમિ પર રહેલી છે. બીજે કંઈ કોઈ દિવસ એવું સાંભળ્યું કે મંગળ ઉપર ને શનિ ઉપર ને બીજા કોઈ ગ્રહો પર સજીવ છે? તો કે ના, એવું આપણે અત્યાર સુધી સાંભળવામાં આવ્યું નહીં. ભવિષ્યમાં આવશે તો 2 નંબરની વાત છે, બરાબર? પણ આપણે અત્યાર સુધી એવું જ માનીએ છીએ કે આખા જે આપણા 9 ગ્રહો અથવા 8 ગ્રહો જે છે એની અંદર જો કોઈ પણ એક કોઈ એક ગ્રહમાં જો સજીવો રહેતા હોય, બરાબર, તો એ એક જ માત્ર પૃથ્વી છે અથવા આપણી જમીન છે, બરાબર? ઓકે. એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુજોએ અળસિયાઓને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે, ચાલો શોધીએ. શું કીધું? એક દિવસ વર્ષા ઋતુ હતી, એમાં પહેલી અને બુજો શું કરતા? રમતા હતા, બરાબર? તો એમાંથી જમીનમાંથી લોકોને શું દેખાયા? તો કે જમીનમાંથી બહાર નીકળતા શું જોયા? અળસિયાઓને એમણે જોયા. તો બુજો અને પહેલીને આશ્ચર્ય થયું કે શું જમીનની અંદર બીજા આવા સજીવો રહેતા હશે? તો આપણે હવે પ્રવૃત્તિ કરવાની છે. ચલો પ્રવૃત્તિ 9.1 જોઈએ. તો કે કેટલાક માટીના નમૂના લો અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો. તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો. એટલે કેમ? તો કે નાના સજીવોને આપણે જોઈ શકીએ માટે આપણે બિલોરી કાચ અથવા સૂક્ષ્મદર્શક યંત્રમાં બિલોરી કાચ અથવા મેગ્નિફાઈંગ ગ્લાસ, બહિર્ગોળ લેન્સ આપણે વાપરવાનો છે, જેથી કરીને આપણને નાની વસ્તુ મોટી દેખાય. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક 9.1માં ભરો. તમારા મિત્રો સાથે અવલોકનની ચર્ચા કરો. તમે એકત્રિત કરેલા માટીના નમૂના તમારા મિત્રએ એકત્રિત કરેલા માટીના નમૂના જેવા છે? આ બધા પ્રશ્નોના જવાબ મેળવવાના છે. બુજો અને પહેલીએ માટીના ઘણી રીતે વાપરી છે. તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે. તે ખરો આનંદ છે, બરાબર? અત્યારે આપણે લેપટોપ ને મોબાઈલ ને મોબાઈલમાં ગેમો રમીએ છીએ, બરાબર? પણ પહેલાના જમાનામાં જે વિદ્યાર્થીઓ જ્યાં સ્માર્ટફોન નહોતા આવ્યા, એ પહેલાંની જે આખી પેઢી હતી એ લોકો શેની સાથે રમતા હતા? તો કે માટી સાથે જ રમતા હતા, બરાબર? અત્યારે આપણી પાસે બધા પાસે સ્માર્ટફોન છે, એમાં આપણે તો ગેમો રમીએ છીએ, બરાબર? પણ પહેલાંના જમાનામાં આવા સ્માર્ટફોન નહોતા, બરાબર? ત્યારે માણસો અથવા બાળકો જે હતા એ શેમાં રમતા હતા? તો કે બાગ બગીચાઓમાં કુદરતની અંદર, કુદરતના ખોડે રમતા હતા, બરાબર? અત્યારે તો મોબાઈલ થઈ ગયા. ઓકે, ભૂમિની ઉપયોગિતાની યાદી બનાવો. એટલે કોષ્ટક 9.1માં આપણે ભૂમિની ઉપયોગિતાની યાદી બનાવવાની છે. બહુ સરસ મજાની યાદી છે. બગીચાની માટીમાં શું હોય? તો કે ઘાસ હોય, પછી બીજું શું હોય? ફૂલ હોય. વનસ્પતિમાં શું શું હોય? તો ઘાસ. બગીચાની માટીમાં ઘાસ, પછી પાંદડા હોય, બરાબર? બગીચાના વનસ્પતિના આપણે પ્રાણીઓમાં શું હોય? તો કીડી હોય, અળસિયા હોય, અન્ય બીજા અવલોકનોમાં શું હોય? તો તે આજુબાજુ ફૂલ ઝાડ ને બધું ઊંઘેલું હોય, બરાબર? રસ્તાની બાજુની માટીમાં શું હોય એ તમને બધાને ખબર છે. વનસ્પતિ શું હોય? ઘાસ. રસ્તાની આજુબાજુ ઘાસ પણ ઊંઘેલું હોય, બરાબર? નાના છોડ બીજા ઊંઘેલા હોય કોક. પછી એમાં પ્રાણીઓ કયા હશે? તો રસ્તાની બાજુની માટીમાં કે પ્રાણીઓ રહેતા હોય, બરાબર? એ કીડીને એ બધું ફરતા જ હોય. એ બધા આપણે અવલોકન અહીંયા નોંધવાના છે. જ્યાં બાંધકામ ચાલતું હોય તેની માટીમાં શું હોય? તો કે અળસિયાને બધું નીકળતું હોય, ખોદકામ ચાલતું હોય, તો બરાબર? તો આ તમારે જાતે
એ કોષ્ટક 9.1 ભરવાનું છે. ઓકે ચાલો, મને આશ્ચર્ય થયું કે એટલે કોને, તો કે પહેલીને. તો પહેલીને એવું પહેલી એવું કહે છે કે મને આશ્ચર્ય થયું કે મારા રોડ અને બગીચામાંથી એકત્રિત કરેલા ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ શા માટે જોવા મળી. શું કહે છે પહેલી? તો એને આશ્ચર્ય થયું કે એણે રોડ અને બગીચામાંથી એકત્રિત કરેલી જે માટી હતી, બરાબર જમીન હતી, એમાં એને શું દેખાયું? તો કે પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ જોવા મળી. વોટ ઇઝ પોલિથીન? ઓકે ચલો, પોલિથીન એટલે શું? તો કે પોલિથીનની કોથળીઓ એ અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે. પહેલાં તો યાદ રાખજો, પોલિથીનની કોથળીઓ અને જે પ્લાસ્ટિક છે એ શું છે? તો કે જમીનના પ્રદૂષકો છે, બરાબર. તે જમીનમાં ભળીને શું થાય છે? પ્રદૂષણ ફેલાવે છે. ઓકે, તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે. તેઓ શું કરે છે? પ્લાસ્ટિકની કોથળીઓને એમ, તો કે જમીનમાં જે રહેતા સજીવો છે એને શું કરે છે? મારી નાખે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીઓનો વપરાશ પર પ્રતિબંધ હોવો જ જોઈએ. તેથી શું કહે છે? તો કે પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીઓ વપરાશ પર પ્રતિબંધ આપણે તો છે જ અહીંયા કદાચ, બરાબર. મહંત અંશે થોડાક જગ્યા ઉપર છે, બરાબર. હા, જાડી કોથળી વાપરી શકો, તમે માઇક્રોન અમુક માઇક્રોનથી નીચેની કોથળી તો આપણે વાપરી શકતા નથી. એ એમની કંઈક એક એ હશે કે ભાઈ આનાથી વધારે નહીં વાપરવાની એ રીતના. ઓકે, તો આપણે અહીંયા તો પ્રતિબંધ છે જ પ્લાસ્ટિક કોથળીઓનો ઉપયોગ કરવા ઉપર. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરો, રસાયણ અને જંતુનાશકો. શું છે? તો કે અન્ય જે પદાર્થો છે જે ભૂમિને પ્રદૂષણ કરે છે તેમાં શું આવશે? એક તો આપણે જે કચરો રોજ ફેંકીએ છીએ તે, પછી આપણે જે રસાયણનો જે ઉપયોગ કરીએ છીએ ખેતરોમાં અને જમીનમાં અને આ જીવાત મારવાને એ બધું માટે, પછી જંતુનાશક જે દવાઓનો ઉપયોગ કરે છે એને પણ શું કરે છે? ભૂમિ પ્રદૂષણ થાય છે. કચરો અને રસાયણ પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાંથી મુક્ત કરવા જોઈએ. શું કહે છે? કચરો અને જે રસાયણો છે એની પર શું કરવામાં આવે છે? પ્રક્રિયા કરવામાં આવે, જેથી કરીને નુકસાન જમીનને ઓછું થાય. એવું કર્યા પછી એને શું કરવામાં આવે છે? કે જમીનની અંદર છોડવા જોઈએ. જંતુનાશકનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. શું કરે છે ખેડૂત લોકો? તો કે વધારે પડતા પાકને ઉત્પાદન માટે જરૂર કરતાં વધારે શું કરે છે? જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે, અને એના કારણે પણ શું થાય છે? તો એ જંતુનાશક દવાઓ જ્યારે વરસાદ પડે ત્યારે પાક પરથી ધોવાય અને જમીનમાં જાય છે, અને જમીનમાં શું કરે છે એ લોકો? તો કે પ્રદૂષણ ફેલાવે છે. ઓકે, મેં હાટ એટલે કે બજારમાં માટીમાંથી બનેલા વાસણો અને રમકડા જોયા છે. તમે બધાએ જોયા છે, હજી કોકના ઘરમાં માટલા અને એ શું પાણી ભરવા માટે માટલાને એનો ઉપયોગ થતો હશે, બરાબર. તો હજી અમુક ઘરમાં અત્યારે બોટલો થઈ ગઈ છે, બરાબર, ઠંડાની નાની, બરાબર. પણ પહેલાંના જમાનામાં આ બોટલ એવું નથી, માટલામાં ઠંડુ પાણી કહીને પીતા હતા, બરાબર. એ પાણી અને આરણ પાણીમાં ટેસ્ટ કરજો, સૌથી મજા માટલાના પાણીમાં પીવાની મજા આવે, બરાબર. તો માટીના વાસણો ઘણા બધા હજી બજારમાં મળે છે જોવા, બરાબર. ઓકે, 9.2 ભૂમિની રૂપરેખા, ધ સોઇલ પ્રોફાઇલ, એટલે કે ભૂમિ કેવી છે એની રૂપરેખા જોવી હોય તો આપણે કઈ રીતે એને વર્ણવી શકીએ? તો ભૂમિને અહીંયા ઉપર આકૃતિ બતાવી છે એ પ્રમાણે એના એક શું કહેવાય, અમુક અમુક ભાગોમાં જમીનના સ્તરોમાં, ભૂમિના સ્તરોમાં ગોઠવવામાં આવેલા છે. તો પ્રવૃત્તિ આપણે કરીએ 9.2, અને એની ઉપરથી આપણે શું કરીએ? તો કે એને આપણે અલગ પાડીએ, એના સ્તરો કયા કયા છે એ જોઈએ. ચલો, ભૂમિમાં અંદર શું શું રહેલું છે એની રૂપરેખા, ઉપરના ભાગમાં શું છે, પછીના ભાગમાં શું છે, અને એના પછીના ભાગમાં શું છે, એ બધું જ આપણે અહીંયા નક્કી કરીએ. ઓકે, તો એ પહેલાં આપણે પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો કે થોડીક માટી લેવાની છે, માટીના ઢેફાને હાથ વડે તોડીને તેનો શું કરવાનો છે? પાવડર બનાવો. એક કાચનો ગ્લાસ લો, તેને 3/4 એટલે કે 1/4 ભાગનો ખાલી રાખવાનો, 3 ભાગ ભરી દેવાના, બરાબર. પાણી ભરો અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય. હવે તેને થોડી વાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો. શું કહે છે? માટી ઢેફું લેવાનું, એને તોડી નાખવાનું. પછી જે પણ માટીનો ઢેફોનો કચરો, જે પણ માટીના ઢેફાના નાના નાના ટુકડા થયા હોય એને ગ્લાસના કાચનો પેલો લેવાનો, એની અંદર શું કરવાનું છે? એને ઓગાળવાનું છે હલાવીને. પછી એને થોડીક વાર શું કરવાનું છે? આપણે કોઈ પણ હલનચલન થયા વગર મૂકી દેવાનો છે. ત્યારબાદ તેનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પછી શું કરવાનું છે? આપણે એનું અવલોકન કરવાનું છે અને એની ઉપરથી આપણે નીચે આપેલા જે છે એના પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો, પછી આકૃતિ જોઈએ. પહેલા આપણે પ્રશ્નો જોઈ લઈએ. પ્રશ્ન શું કહેવા માંગે છે? શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તર જોવા મળે છે? ચલો, પ્રશ્ન યાદ રાખજો. પછી બીજો પ્રશ્ન છે, આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો. ત્રીજો પ્રશ્ન છે, શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણીઓ જોવા મળે છે? અને ચોથો પ્રશ્ન છે, ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે? ચલો, પ્રશ્ન નથી તો વ્યાખ્યા છે. તો કે સેન્દ્રિય પદાર્થ કોને કહેવાય? તો કે જમીનની અંદર જે રહેલા સડી ગયેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થ કહેવાય. ચલો, આના 3 ના આપણે જવાબ આપીએ. શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તર જોવા મળે છે? તો કે હા, આપણને સૌથી ઉપર સેન્દ્રિય પદાર્થ જે
પાણીની ઉપર તરે છે, પછી પાણી જોવા મળે છે, પછી ચીકણી માટી જોવા મળે છે, પછીનો ભાગ છે રેતીનો, છેલ્લે છે કાંકરી અથવા કાંકરા, એ છેલ્લે જમીનની નીચેની ભાગમાં હોય છે. આ રીતે પાણીને આપણે 5 ભાગમાં વહેંચી શકીએ છીએ. સેન્દ્રિય પદાર્થ, પાણી, ચીકણી માટી, રેતી અને કાંકરી વડે આપણે એને અલગ કરી શકીએ છીએ. ઓકે, આ સ્તરને આકૃતિ દોરવાની છે. આપણે આકૃતિ અહીંયા દોરેલી છે, બરાબર. શું તમે પાણીની સપાટી પર સડી ગયેલા પદાર્થો કે પ્રાણીઓ જોવા મળે? તો કે હા, પાણીની સપાટી ઉપર સડી ગયેલા પર્ણ અથવા પાંદડા અથવા આપણને શું જોવા મળે છે? પ્રાણીઓ જોવા મળે છે, બરાબર. ઓકે, ચાલો આગળ જઈએ. તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરથી, પથ્થરના તૂટવાથી બને છે. યાદ રાખજો, જમીન ભૂમિ કઈ રીતે બને છે? તો કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય, શું કહેવામાં આવે છે? અપક્ષય કહે છે. તો અપક્ષય કોને કહેવામાં આવે છે? તો કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરો તૂટવાથી બને છે, અને આ જે તૂટવાની બનવાની જે પ્રક્રિયા છે તેને અપક્ષય કહેવામાં આવે છે. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામે છે અને તેના પર ઉગતી વનસ્પતિ પર આધાર રાખે છે. ભૂમિનો પ્રકાર કોઈ રેતાળ ભૂમિ અને ગોરાળું ભૂમિ અને આવી બધી ભૂમિનો ભાગ કરો છો ને તમે, અલગ અલગ પાડો છો ને, રાતી ભૂમિ ને બધું કહો છો ને, તો એ નક્કી શાની પરથી થાય? તો કે એ ભૂમિ કયા પ્રકારના પથ્થરમાંથી તૂટીને બની છે એની પર આધાર રાખે છે, અને એની ઉપર કઈ વનસ્પતિ ઊંઘે છે એની પર આધાર રાખે છે. ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે. શું કહે છે? જમીનનો લંબરૂપ છેદ આપણે કરીએ તો એની અંદર આપણને વિવિધ સ્તરો જોવા મળે છે, જેને આપણે ભૂમિ રેખા અથવા ભૂમિની રૂપરેખા કહે છે. ચલો, ભૂમિની રૂપરેખા કોને કહેવાય? તો કે ભૂમિનો લંબ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. વ્યાખ્યા છે, નોંધ કરી લેજો. ઓકે, દરેક સ્તરની તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણના ભિન્નતા દર્શાવે છે. દરેક જે સ્તર છે એ શું કરે છે? અલગ અલગ હોય છે. કઈ રીતે? તો કે રચનાની દ્રષ્ટિ અલગ હોય છે, એનો રંગ બદલાય છે, જેમ સ્તર બદલાય એનો રંગ બદલાય, પછી જેમ સ્તર બદલાય એની ઊંડાઈ બદલાય છે, અને જેમ જેમ સ્તર બદલાય એમ શું થાય છે? રાસાયણિક બંધારણ પણ જુદું જુદું હોય છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. આ જે બધા સ્તરો છે એને શેના દ્વારા વર્ણવાય છે? તો એક ક્ષિતિજ તરીકે વર્ણવાય છે, જે આકૃતિ 9.3 માં અહીંયા આપેલું છે. જોઈ લો આકૃતિ 9.3. એ સ્તર, બી સ્તર, સી સ્તર અને આધાર ખડક, આ રીતે એને આપણે અલગ અલગ ભાગમાં વહેંચી શકીએ છીએ, બરાબર. ડિપેન્ડ છે, આપણે જોઈએ કઈ રીતે. તો આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ, ત્યારે નીચેના સ્તરો જોતા નથી. શું કહે છે? આપણે સામાન્યપણે નોર્મલી આપણે રોજ જે જોઈએ છીએ એ ભૂમિનું ઉપલું પડ છે, એનાથી નીચે આપણે કોઈ દિવસ ખોદકામ કરીએ કે કોઈ દિવસ આપણે નવરા બેઠીને જોતા નથી કે ભાઈ ભૂમિની નીચેની સ્તરમાં શું હોય છે, કોઈ દિવસ જોતા નથી. સામાન્ય રીતે આપણે જે રોજ બરોજ જિંદગીમાં જોઈએ છીએ શું છે? તો કે ભૂમિનું સામાન્ય ઉપરનું સ્તર જોઈએ છીએ. આપણે તાજેતરમાં ખોદેલા ખાડા જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. શું કહે છે? તાજેતરનો કોઈ ખાડો ખોદેલો હોય તો એની અંદર તમે રંગ, ભૂમિનો, જમીનનો રંગ અલગ અલગ તમને જોવા મળે છે, બરાબર. તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો, રૂપરેખા વિશે માહિતગાર કરાવે છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નાખતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. તે આપણને પહાડી રસ્તાઓ કે ઢોળાવવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. આપણે ભૂમિના જો સ્તરો જોવા હોય તો કઈ કઈ જગ્યા સારી કહેવાય જોવા માટે? તો જ્યાં કૂવો ખોદાતી વખતે કૂવો ખોદાતો હોય ત્યાં તમે એને જોઈ શકો છો, મકાનના પાયા ખોદ્યા હોય ત્યાં તમે એને જોઈ શકો છો, અથવા તે આપણને પહાડી રસ્તાઓ કે ઢોળાવવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. સૌથી ઉપરનું સ્તર, જો આ બધા સ્તર જે અલગ અલગ હવે જે આવશે એ બધા સ્તર આપણે યાદ રાખવાના છે. પરીક્ષામાં પૂછાય છે કે સૌથી ઉપરના સ્તરનો રંગ કેવો હોય છે, પછી બીજા નંબરના સ્તરનો રંગ કેવો હોય છે, બરાબર. તો સૌથી ઉપરના સ્તરનું ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થ તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. હવે તમને પ્રશ્ન એવો પૂછાય કે સેન્દ્રિય પદાર્થ અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય તેવું ભૂમિનું કયું સ્તર છે? તો કયું આવશે? સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું હોય છે અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી તે ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે. જે ઉપરના જે સેન્દ્રિય પદાર્થો, જે હ્યુમ્સ છે, એ શું કરે છે? તો કે ભૂમિને, એટલે જમીનને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. અને શું હોય છે? તે સેન્દ્રિય પદાર્થ હોય છે, ખાતર કહેવાય એને આપણે સાદી ભાષામાં. તો એ શું કરે? જે પણ નવી વનસ્પતિ ઊંઘે છે અથવા જે વનસ્પતિ એની પર ઊંઘેલી હોય એને શું કરે છે? તો કે પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર
સામાન્યપણે નરમ કેવું હોય છે, જો સ્તરની આપણે હવે સ્તર કેવું હોય છે તો સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. યાદ રાખજો, સામાન્યપણે આ કેવું સ્તર એ કેવું હોય છે, સ્તર એ કેવું હોય છે તો કે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા એ સ્તર કહે છે. આવી ભૂમિને શું કહે છે તો કે ઉપરી ભૂમિ કહેવાય છે, અથવા એને એ સ્તરનું નામ શું આપવામાં આવ્યું છે, એ નામ આપવામાં આવેલું છે. કીડીઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા જીવડા જેવા સજીવોનું રહેઠાણ પૂરું પાડે છે. આ જે ઉપરનું જે આખું સ્તર છે એની અંદર જે બધા સેન્દ્રીય પાંદા અને સળી ગયેલા પ્રાણીઓને બધું રહેતું હોય એની અંદર આપણને કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો કે કીડી છે, ઉંદર છે, છછુંદર છે, ઢાલિયા જીવડા છે વગેરે જેવા સજીવોનું શું થાય છે તો કે રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખોપેલા હોય છે. શું કહે છે, નાની જે વનસ્પતિઓ હોય છે બરાબર એ બધાના મૂળ ક્યાં હોય છે તો કે સંપૂર્ણપણે ઉપરની જે ભૂમિ હોય છે, ઉપરી ભૂમિ એટલે કે એ સ્તરની અંદર ખૂંપેલા હોય છે. બીજો પ્રશ્ન પૂછાય કદાચ તો કે નાની વનસ્પતિના મૂળ કયા સ્તરમાં રહેલા અથવા ખૂંપેલા હોય છે તો કે ઉપરી ભૂમિ અથવા એ સ્તરની અંદર ખૂંપેલા હોય છે. યાદ રાખજો, તેના પછીના સ્તરમાં સેન્દ્રીય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્ય વધુ હોય છે. એના પછીનું સ્તર બી છે એની અંદર સેન્દ્રીય પદાર્થ અથવા સેન્દ્રીય ઘટકો ઓછા થાય છે પરંતુ એની અંદર ખનિજ દ્રવ્ય વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. આ સ્તર કેવું હોય છે, છિદ્રાળુ નથી હોતું, કેવું હોય છે, સખત હોય છે અને કેવું હોય છે, સઘન હોય છે, જેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે, બી સ્તર અથવા મધ્ય સ્તર કહેવામાં આવે છે. ત્રીજું સ્તર જેના નામ આપણને સી સ્તર કહેવાય છે, જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકો ના ટુકડાનું બનેલું હોય છે. યાદ રાખજો, શેમાંથી સી સ્તર શેમાંથી બનેલું હોય છે પહેલા તો કે ફાટા તથા તિરાડો ધરાવતા નાના નાના ખડકોનું ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરને નીચે આધાર ખડક હોય છે. આ જે સી સ્તર છે એની નીચે એક બીજું સ્તર આવેલું છે જેને શું કહે છે, આધાર ખડક કહેવાય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે. અને જે આધાર ખડક હોય છે એ કેવું હોય છે, ખૂબ જ સખત હોય છે, એને આપણે કોદાળી વડે એટલે કે સ્પેડ વડે ખોદી શકતા નથી અથવા અઘરું છે, ખોદાય ખરું પણ અઘરું છે. ઓકે, ચલો આ થયા ભૂમિના સ્તર વિશે વાત કરી, એ બી અને સી, અને છેલ્લે હતું કયું, આધાર ખડક. છેલ્લે કયું ખડક તો કે આધાર ખડક એ બી અને સી, પહેલું ઉપરી જમીન, પછી મધ્ય, પછી સી. ઉપરીમાં શું આવશે, સેન્દ્રીય પદાર્થો અને ખનિજો આવશે. બીમાં શું આવશે તો કે બીમાં શું આવશે તો કે સેન્દ્રીય પદાર્થો ઓછા અને ખનિજ દ્રવ્યો વધારે. સીમાં શું આવશે તો કે નાના નાના ટુકડાઓનું ખડકોનું તિરાડવાળા ભાગનું બનેલું બરાબર, અને એની નીચે શું આવશે, આધાર ખડક હોય છે જે આપણે કોદાળીથી ખોદી શકતા નથી. હવે પોઈન્ટ આવ્યો 9.3, જે શું કહે છે, ભૂમિના પ્રકારો, ધ ટાઈપ્સ ઓફ સોઇલ, એટલે કે જમીનના પ્રકાર વિશે હવે આપણે જોવાનું છે. જમીનના પ્રકાર કયા કયા હોય, ચલો જોઈએ જમીનના પ્રકાર વિશે. તમે જાણો છો કે પથ્થરનો અપક્ષય એ નાના ટુકડા, નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે. આગળ આપણે શીખ્યા, આપણે પથ્થરનો અપક્ષય એટલે કે પથ્થર તૂટી કાના કાના ધરા તૂટી શકે, પવન, વરસાદ અને પાણી વડે એ શું થાય છે, પથ્થરો તૂટી શકે છે. અને એના નાના નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે. શું કરે છે, આ જે નાના નાના ઘટકો શું જે કરે છે તો કે વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે, જેમાં રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે. જેની અંદર કોનો સમાવેશ થાય છે તો કે રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે. રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થાય છે તેના પર આધારિત છે. શું કહે છે તો કે રેતી અને ઝીણી માટી જે છે એની માત્રા શેમાંથી નક્કી થાય છે તો કે એ પથ્થર કયા પથ્થરમાંથી ઉત્પન્ન થાય છે એની પર આધાર રાખે છે. જેને શું કહેવાય છે, પિતૃ પથ્થર કહેવામાં આવે છે. જેને શું કહેવાય છે, માટી જે પથ્થરમાંથી ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે, પિતૃ પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. પથ્થરના ઘટકો અને સેન્દ્રીય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. ચલો ભૂમિ કોને કહેવાશે હવે તો કે જે પથ્થરના ઘટકો તૂટ્યા બરાબર એ અને સેન્દ્રીય પદાર્થ બંને જ્યારે ભેગા થાય ત્યારે તેને શું કહેવાય છે, એવા મિશ્રણને આપણે શું કહીએ છીએ, ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે. શું કહે છે તો ઘણા સજીવો એટલે કે જેવા વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા છે, વનસ્પતિના મૂળ છે અને અળસિયા એ શું છે તો કે ભૂમિનો અથવા જમીનનો એક મહત્વનો ભાગ છે. ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાના આધારે થાય છે. ભૂમિનું વર્ગીકરણ આપણે જો કરવું હોય, અલગ અલગ એના પ્રકાર પાડવા હોય તો એની અંદર જે કણો રહેલા છે કયા, માટી અને રેતીના જે કણો રહેલા છે એ કેટલી માત્રામાં છે એની પરથી તમે એના
અલગ અલગ શું કરી શકો છો, વર્ગીકરણ કરી શકો છો. બરાબર, તો જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય, એટલે મોટા કણો એટલે કે રેતી જેવા, તો એને શું કહેવાય છે, રેતાળ ભૂમિ કહેવાય છે. યાદ રાખજો, જો ભૂમિમાં વિશાળ પ્રમાણ એટલે કે વધારે માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ, સેન્ડી સોઇલ કહેવાય. કઈ સોઇલ કહેવાય? સેન્ડ એટલે કે રેતી, રેતાળ જમીન કહે છે, રેતાળ ભૂમિ કહે છે. ઓકે, જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે તો તેને ચીકણી ભૂમિ કહેવાય. શું કહે છે? જમીનમાં નાના કણો વધારે માત્રામાં હોય અને મોટા કણો ઓછી માત્રામાં હોય તો તેવી જમીનને આપણે શું કહે છે, ચીકણી ભૂમિ કહીએ છીએ, અથવા ક્લે સોઇલ કહેવાય. ક્લે એટલે ચીકણી, અથવા જમીન કહેવાય, ક્લે એટલે માટી કહેવાય. બરાબર, ક્લે એટલે એનું ગુજરાતી વર્ડ માટી થાય, પણ આપણે તમે ચીકણી ભૂમિ તરીકે યાદ રાખજો, જેમાં નાના કણો હોય એને શું કહેવાશે, ચીકણી ભૂમિ કહેવાશે. જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે સરખા રહેલા હોય તો તેને શું કહેવાય છે, ગોરાળું ભૂમિ કહેવાય છે. કઈ ભૂમિ કહેવાય છે? ગોરાળું. એટલે નાના અને મોટા બંને કણો સરખા માત્રામાં હોય તો તેવી ભૂમિને શું કહીએ છીએ, ગોરાળું ભૂમિ, લોમી સોઇલ કહેવાય. શું કહેવાય? લોમી સોઇલ તરીકે ઓળખીએ છીએ. આમ ભૂમિ રેતાળ, ચીકણી અથવા ગોરાળું એટલે કે છિદ્રાળુ પ્રકારની હોય છે. તેના ત્રણ ભાગ પાડી શકો તમે, કયા કયા? રેતાળ, ચીકણી અને ગોરાળું ભૂમિ તરીકે તમે ઓળખી શકો છો. ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા ઉપર ખૂબ જ ગહેરી અસર કરે છે. શું કહે છે? તો કે ભૂમિમાં જે રહેલા જે કણ છે એ કદ, રહેલા કણોનું જે કદ છે એ ભૂમિની ગુણવત્તા ઉપર ખૂબ જ ગહેરી અસર કરે છે. કેમ? તો કે રેતીના કણો ખૂબ જ મોટા હોય છે, તેઓ એકબીજાની સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી, તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે અને આ અવકાશમાં હવા ભરાય છે. આપણે કહીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે, પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. ઇન શોર્ટ એવું થયું કે આપણે જો રેતીના કણો વધારે માત્રામાં હોય જે જમીનમાં, એ જમીનની અંદર શું થાય છે, પાણી વધારે ટકી શકતું નથી. તરત જો રેતીમાં તમે પાણી નાખશો તો શું થાય છે, તરત જ નીચે જતું રહે છે. એક એનો આ શું થયું, તો કે માટીના કણો કેવા પ્રકારના છે એની ઉપરથી એનું આખી ભૂમિનો આકાર અથવા એની શું થાય, ગુણવત્તા ઉપર અસર થાય. તો કે રેતાળ ભૂમિ હોય તો આપણે જમીન વનસ્પતિ અથવા પાક ઉગાડવા માટે શું થાય છે, સારી કહેવાય નહીં. કેમ? તો કે એની જમીનની અંદર આપણે શું કરી શકતા નથી, તો કે પાણીનો સંગ્રહ થતો નથી. આથી રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. શું કહે છે? તો કે આથી રેતાળ ભૂમિ એ કેવી હોય છે, હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના હોય છે. બરાબર, અને એથી શું થાય છે, એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. શું થઈ જાય? તો ચીકણી જમીનમાં, ચીકણી ભૂમિમાં માટીના કણો અથવા પથ્થરના જે કણો છે એકદમ ખૂબ જ નાના હોય છે. એના કારણે શું થાય છે, તો કે બંને એકસાથે શું કહેવાય છે, જોડાયેલા રહે છે. અને હવા ખૂબ જ ઓછો, હવાને રહેવા માટે ત્યાં ખૂબ જ ઓછો અવકાશ છોડે છે. રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણોની વચ્ચે નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે. શું થાય છે? રેતાળ જમીનની અંદર શું થાય, પાણી નીચે જતું રહે છે, જ્યારે ચીકણી માટીની અંદર શું થાય છે, તો કે પાણી એ કણોની વચ્ચે શું થાય છે, રોકાઈ રહે છે. એટલે કે આની ચીકણી માટીની શું કહેવાય, ચીકણી માટીની અંદર પાણી તમે સંગ્રહ કરી શકો છો. તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે, પરંતુ તેઓ વજનમાં ભારે હોય છે. તેથી શું થાય છે, ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે, પરંતુ તેનું વજન કેવું હોય છે ચીકણી માટીનું, તો કે વધારે હોય છે. કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકી જાય. આવું તમને પૂછાય કે શા માટે ચીકણી માટી વધારે ભારે હોય છે, તો તમે એના જવાબમાં શું લખશો, તો કે કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં શું કરે છે, પાણીને પોતાની અંદર રોકી રાખે છે, માટે તે વધારે ભારે થાય છે. વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાળો ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. યાદ રાખજો, સૌથી સારામાં સારી ભૂમિ કઈ વનસ્પતિને ઉગાડવા માટે, તો કઈ આવશે, વનસ્પતિને વૃદ્ધિ માટે ગોરાળો ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. ગોરાળો ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણોની બની રહે છે. ગોરાળો ભૂમિ કઈ શેની શેની બનેલી હોય છે, કઈ કયા વસ્તુઓ ભેગી થઈને બની હોય, તો કે રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણોની બનેલી હોય છે, જેને કાંપ કહે છે. જેને શું કહે છે, કાંપ કહે છે. કદાચ તુષાર સાહેબ જો તમને ભૂગોળ ભણાવતા હોય તો નદીના કાંઠા ઉપર કાંપ ભેગો થાય છે, આવું કંઈક બોલતા હશે. બરાબર, તો એ નદીના શું થાય છે, નદીના કાંઠા ઉપર અથવા ગોરાળું જમીન હંમેશા નદીની આજુબાજુ જોવા મળે, તે જેને કાંપ કહે છે. નદીના કાંઠા ઉપર કાંપ એકત્ર થાય છે. કાંપના કણોનું કદ રેતી અને માટીના કણોની કદની વચ્ચેનું હોય છે. જે કાંપના જે કણો હોય છે, શું હોય છે, એના કણોનું કદ કોની જેટલું હોય છે, તો રેતી અને માટીના કણોની વચ્ચેનું હોય છે. ગોરાળો ભૂમિમાં પણ
પણ કળણ જેવા જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જલ ધારણ ક્ષમતા ધરાવે છે. યાદ રાખજો, ગોરાળું ભૂમિમાં પણ કળણ જોવા મળે છે, બરાબર. તો આ ભૂમિ પણ શું કરે છે? તો વનસ્પતિને વધુ અથવા વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જળ ધારણ ક્ષમતા ધરાવે છે. ઓકે, હવે કંઈક બુજન જાણવું છે તો બુજો એવું કે છે, મારે જાણવું છે કે કયા પ્રકારની ભૂમિ માટીના વાસણો એટલે કે માટલા અને સુરાહી બનાવવા માટે વપરાય છે. બોલો કઈ માટી હશે? તો ચીકણી માટીનો ઉપયોગ, માટીના વાસણો બનાવવા માટે ચીકણી માટીનો ઉપયોગ થાય છે. પ્રવૃત્તિ 9.3, માટીવાળા ગોરાળો અને રેતાળો ભૂમિના નમૂના એકઠા કરો અને આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરીને લો. તેમાંથી પથ્થર, કાંકરા, ઘાસ વગેરે દૂર કરો. હવે તેમાં ટીપું ટીપું પાણી નાખીને ગૂંદો. એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય. જે આકૃતિ 9.4માં આપેલું છે, એ અને બી અને સી બધી આકૃતિઓ આપેલી છે, બી સી ડી ઈ, બરાબર. પછી જોઈએ, પણ તેની સાથે શું કહે, એનો આપણે જેમ લોટ બાંધતા હોય એમ લોટ બંધાય એ રીતે માટીમાં પાણી નાખવાનું, પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ. ભૂમિમાં દડો બનાવવાનો પ્રયત્ન કરો. સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વણો અને આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો, જે આકૃતિ 9.4માં ઈમાં બનાવેલી છે. બીજા નમૂના વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું માટીના નમૂનાનો આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે? ચલો જોઈએ. અહીંયા એ, બી, સી અને ડી આપેલા છે અને ઈ આપેલું છે, બરાબર. તો આ રીતે તમારે શું કરવાનું છે? આકાર બનાવવાનો છે. ઓકે, શું કહે, શું તમે જણાવી શકશો કે કયા પ્રકારની માટી કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવામાં કામ લાગશે? તો હવે તમે આ પ્રવૃત્તિ પર જાણી શકો છો કયા માટી ઉપરથી તમે શું કરી શકો છો, તો કે કુંડા અને એની બનાવી શકો છો. તો તમે ગોરાળું માટી અથવા ચીકણી માટીમાંથી તમે કુંડા અને રમકડા અથવા મૂર્તિ બનાવી શકો છો. ભૂમિના ગુણધર્મો જોઈએ. હવે ચલો શું જોવાનું છે? હવે ભૂમિના ગુણધર્મો. તો એટલે ભૂમિની લાક્ષણિકતા કેવા હોય, ભૂમિ કેવી હોય. ગુણધર્મ મીન્સ કે પ્રોપર્ટી, એની લાક્ષણિકતા એ કેવી છે. તો તમે ભૂમિની ઉપયોગિતા કેટલીક યાદી બનાવેલી છે. ચાલો ભૂમિની કેટલીક લાક્ષણિકતા શોધવાની માટે હવે પ્રવૃત્તિ કરીએ. ભૂમિમાં પાણીનો અનુસ્રવ અથવા દર, એટલે કે ભૂમિમાં પાણીનો અનુસરે ઝરણ કેવું છે એ જોવાનું છે. ઓકે, ચલો બુજો. અને પહેલી ઘરના ભોયતળિયા અને એક કાચા રોડ ઉપર 50x50 સેન્ટીમીટરના બે જુદા જુદા ચોરસ બનાવ્યા. તેમણે એક સરખા કદની બે બોટલ પાણી ભરી. તેમણે બંને જગ્યા પર ચોરસમાં એક સરખા સમયે બોટલ ઠાલવી. તેમણે જોયું કે ઘરના તળિયા પર પાણી વહી ગયું અને શોષણ ન પામ્યું. બીજી જગ્યા કાચા રસ્તા પર પાણીના શોષણ પામ્યું, એટલે પાણી ક્યાં ગતું રહ્યું? જમીનની અંદર ગતું રહ્યું. ઓકે, ચાલો આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. બુજોને આશ્ચર્ય થયું કે પાણીના શોષણ માટે દરેક ચોરસમાં તફાવત કેમ જોવા મળે છે. તો ચાલો આપણે એ પ્રશ્નનો આપણે જવાબ મેળવીએ. બુજવાનું કેમ આપણા ઘરના ભોયતળિયા પરથી પાણી કેમ વહી ગયું અને કાચા રસ્તા એટલે જમીન પર પાણી નાખ્યું તો એ કેમ અંદર શોષાઈ ગયું, કેમ આવું થયું? તો આ જાણવા માટે આપણે હવે પ્રવૃત્તિ કરવાની છે, જે પ્રવૃત્તિ 9.4. આ પ્રવૃત્તિ માટે તમે 3 ટીમ બનાવવાની છે. આપણે ટીમ બનાવવાની નથી, તમે જે અત્યારે ભણો છો એ તમારા મમ્મી ને તમારા પપ્પાને તમારે લઈ લેવાના છે. તમારું એ તમારા મમ્મીને બી આપજો અને તમારા પપ્પાને સી નામ આપજો, બરાબર. તમે ભૂમિમાંથી પાણી કેટલી ઝડપથી નીચે જાય છે તે જાણી શકશો. ઓકે, આ 3 ટીમ બનાવી અને આપણે શું જાણવાનું છે કે કઈ ભૂમિમાં કેટલી ઝડપથી પાણી નીચે જાય છે એ આપણે શોધવાનું છે. તમારે એક પોલી નળાકાર પાઇપ લેવાની છે, બરાબર. ઘરમાં જો પાઇપ પડી હોય, ના પડી હોય તો બોટલ કાપી નાખવાની અડધેથી, બરાબર. એને એક પાઇપ લેવાની છે, બરાબર. એટલી ખાતરી કરજો કે દરેક ટીમ પાસે સરખા વ્યાસવાળી નળી, એટલે કે તમારે મમ્મી પપ્પાને તમારે બધા એક સરખી બોટલ કાપવાની છે. કારણ કે અત્યારે પાઇપનો ખોટો ખર્ચો થાય નહીં લોકડાઉનમાં, બરાબર. તો ઘરે બોટલ નકામી પડી હોય, 3 સરખી એ કાપીને તમે આ પ્રવૃત્તિ કરવી હોય તો કરી શકશો. આવી પાઇપ મેળવવા માટેના સૂચનો નીચે આપેલા છે. જો શક્ય હોય તો એક નાનું ટીન કે કેન લો અને તેને તળિયું કાપી નાખો. જો પીવીસી પાઇપ લેવી હોય તો એનો આશરે વ્યાસ કેટલો હોવો જોઈએ? 5 સેન્ટીમીટર જેટલો હોય તો તેને 20 સેમી લાંબા ટુકડામાં કાપો. 20 સેન્ટીમીટર લાંબા ટુકડામાં કાપવાનું છે અને વાપરો. જે સ્થાને ભૂમિ એકત્રિત કરવાના હોય ત્યાં 2 સેન્ટીમીટર ઊંડી પાઇપ મૂકો અને 200 મિલી જેટલું પાણી તેમાં નાખો. શું કહે છે? જે સ્થાન અથવા જે સ્થાનની ભૂમિ તમે એકત્રિત કરવાના છો તમારે, બરાબર, એ સ્થાન પર હોય ત્યાં શું કહેવાય, 2 સેન્ટીમીટર ઊંડી પાઇપ મૂકવાની છે અને એની અંદર 200 મિલી જેટલું પાણી તેમાં નાખો.
200 મિલી પાણી માપવા માટે તમે 200 મિલી ખાલી બોટલ વાપરી શકો છો. ચલો 200 મિલીલીટર પાણી કોઈને માપવું હોય તો 200 મિલી પાણી કરી રીતે માપવાનું, માપ્યું તો આપણે ઘેર હોય નહીં બરાબર, તો એની માપવા માટે એક 200 ml બોટલ હોય, બોટલ લઈ લેવાની, એ બોટલમાં 200 ml પાણી ભરી અને તમારે એની અંદર નાખવાનું છે. તમે પાણી નાખવાનું શરૂ કરો ત્યારે સમય નોંધો. શું કહે છે? તમે જ્યારે પણ પાણી નાખવાની શરૂઆત કરો ત્યારે તમારે શું કરવાનું છે? સમય નોંધવાનો છે. જ્યારે પાણીમાંથી પૂરેપૂરું પાણી શું થાય છે, જો અહીંયા બતાવ્યું છે એ રીતે કરવાનું છે. અહીંયા બતાવ્યું છે આ રીતે પાઇપ ગોઠવવાની, 2 cm અંદર જવા દેવાની અને એની પર પાણી નાખવાનું છે. જ્યારે બોટલ ખાલી થઈ જાય ત્યારે ત્યારે સમય નોંધો. અહીં પાણી ઉભરાઈ ના જાય અથવા તો આજુબાજુ ઢોળાઈ ન જાય તેની કાળજી લેવાની છે. હવે આપણે નીચે આપેલા સૂત્રની મદદથી આપણે શું ગણી શકીએ? અનુશ્રવણ એટલે કે ધારણ દર મિનિટે કેટલી થાય છે બરાબર, એ આપણે અહીંયાથી ગણી શકીએ છીએ. કઈ રીતે? તો કે અનુસરણ દર બરાબર શું થાય? પાણીની માત્રા એટલે કેટલા લીટર તમે કેટલા મિનિટ અથવા લીટર પાણી લીધું છે અને એ કેટલા સમયમાં એ નીચે ગતું રહ્યું એનો સમય તમે નોંધો અને એની પરથી તમે શું મળે છે? તો કે એક મિનિટ અથવા એક એની અંદર કેટલા મિલીલીટર પાણી અંદર જાય છે એ આપણે તમે શોધી શકો છો. અહીંયા જો અહીંયા આપણને એનું શું આપ્યું છે? તો કે અનુસરણ દર આપણને અહીંયાનું સૂત્ર આપેલું છે. ઘણીવાર સૂત્ર MCQમાં પૂછાય છે બરાબર, તો તમે એની નોંધ લેજો, આ સૂત્રને યાદ કરી લેજો બરાબર. ઉદાહરણ તરીકે એક ચોક્કસ નમૂના માટે 200 મિલીનું અનુસરણ માટે 20 મિનિટ લે છે. 200 મિનિટ પાણી એટલે કે 200 મિલી જે પાણી છે એ પાઇપમાં, ધારો કે આ અહીંયા પાઇપ મૂકી છે, આની અંદર 200 મિલી પાણી જે છે એ આપણે જ્યારે નાખ્યું છે પાણી એ અંદર શોષાતા કેટલી મિનિટ લાગે છે જો અહીંયા કેટલી મિનિટ લખી છે? તો કે 20 મિનિટ લે છે. 200 મિલી પાણી શોષાતા અંદર ધારણ થતા કેટલી મિનિટ લે છે? 20 મિનિટ લે છે. તો આપણે એનો અનુશ્રવણ દર શોધવો હોય તો 200/20 બરાબર, તો જવાબ શું આવશે? 10 × 2 = 20 એટલે કે 10 મિલી મિનિટ એટલે કે 10 મિલી પાણી 1 મિનિટમાં એ અંદર જાય છે. અનુસરણ દર કેટલો નીકળ્યો? તો કે 10 મિલી લીટર પાણી 1 મિનિટની અંદર શોષાવાની એની શક્તિ છે. ખબર પડી ગઈ? ઓકે ચાલો આગળ જઈએ. તમારા ભૂમિના નમૂના માટે અનુસરણનો દર ગણો, તમારા અવલોકનના બીજા સાથે સરખાવો અને દરેક ભૂમિના નમૂનાને અનુસરણ દરના ચડતા ક્રમમાં ગોઠવવાનો છે બરાબર. સૌથી વધારે કોનો હશે અનુસરણ દર? તો કે રેતાળ જમીન જે છે બરાબર, એનું અનુસરણ દર સૌથી વધારે હશે કારણ કે એની અંદર ફટાકલન પાણી અંદર ઉતરી જાય છે. અને સૌથી વધારે સૌથી ઓછો અનુસરણ દર કોનો હશે? તો કે ચીકણી માટીનો અનુસરણ દર એ સૌથી ઓછો હશે, એની અંદર જલ્દી પાણી શોષાય નહીં. ખબર પડી ગઈ? ઓકે ચાલો હવે ભૂમિમાં ભેજ, મોઇસ્ચર ઇન સોઇલ એટલે કે જમીન જે છે એની અંદર ભેજ રહેલો છે બરાબર. તો શું તમે ક્યારેય ઉનાળાના ગરમ દિવસમાં ખેતરની નજીકથી પસાર થાઓ છો? પ્રશ્ન પૂછ્યો છે, શું તમે ક્યારેય ઉનાળાની ગરમ દિવસોમાં ખેતરની નજીકથી પસાર થાઓ છો? તમે કદાચ ભૂમિ પરની હવા થોડીક ચળકતી લાગતી હશે, આવું શા માટે બરાબર? રોડની આજુબાજુ જે ખેતર હોય એથી તમે જો પસાર થતા હોય તો રોડની આજુબાજુ તમને ચમકતી એની જે હવા હશે બરાબર, જે એંગળી, તો એ શું દેખાય છે? આપણને થોડીક ચળકતી હોય એવું લાગશે. શા માટે એવું થાય છે? તો કે હવે આપણે નીચેની પ્રવૃત્તિ કરી અને આવું આપણને ચળકતી હવા શા માટે દેખાય છે એનો આપણે જવાબ મેળવવાનો છે. ચાલો એક ઉત્કલન નળી લો, તમે 2 ચમચી માટીના નમૂના નાખો, તેને જ્યોત પર ગરમ કરો. ઉત્કલન નળી એટલે બીજું કશું નહીં, એક કસ્ટનળી લેવાની બરાબર. કસ્ટનળી લો તો સારું, શબ્દ સારો છે, કસ્ટનળી રાખજો. ઉત્કલન નળી એટલે કન્ફ્યુઝ થવા છે, ઉત્કલન નળી લાવી ગઈ હતી બરાબર. કસ્ટનળી કહેવાની, શું કહેવાય? કસ્ટનળી લેવાની, એની અંદર માટીના થોડોક ભાગ માટીનો નાખવાનો છે. પછી એને શું કરવાનું? પાણી નાખવાનું. પછી શું કરવાનું છે? એને ઉકાળવાનું છે. ઓકે ચલો ઉકાળીએ. પછી અવલોકન કરો ગરમ કરીને. ચાલો આપણે શોધીએ કે ગરમ કરવાથી શું થાય છે. શું તમને પાણીના બિંદુઓ ક્યાંય દેખાય છે? જો હા તો તમને તે ક્યાં જોવા મળે છે? જો પાણીના ટીપાઓ ક્યાં જોવા મળે છે? તો કે ઉપરની સપાટી ઉપર પાણીના ટીપાઓ બાજેલા દેખાય છે. અહીંયા શું દેખાય છે? તો કે પાણીના ટીપા જે બાજેલા જોવા મળે છે. કસ્ટનીના મુખ ઉપર પાણીના ટીપા આપણને શું દેખાય છે? બાજેલા દેખાય છે. ઓકે ચલો આગળ જઈએ. ગરમ કરતા પાણી માટીમાંથી બાષ્પ રૂપે શું થાય છે? બહાર નીકળે છે. ઓકે ગરમ કરીએ જ્યારે માટી સૂર્યપ્રકાશ આપણે જમીન પર ઉનાળામાં પડતો હોય ત્યારે તે જમીનની અંદર જે મોઇસ્ચર જે પાણી રહેલું હોય એ શું થાય છે? તો કે એ ગરમ થઈ અને ઉકળીને શું થાય છે? બહાર આવે છે, જેમ આપણે અહીંયા કસ્ટનીમાં જોયું એમ. જો હા તો તમે તે ક્યાં જોવા મળે છે? તો કે કસ્ટનીના મુખ ભાગ ઉપર આપણને પાણીના બિંદુઓ જોવા મળે છે. ગરમ કરતા પાણીના માટીમાંથી બાષ્પ રૂપે બહાર નીકળે છે, ઉપર જતા તે ઠંડી પડે છે અને તે ઉત્કલન નળીના ઉપરના અંદરના સપાટી પર જામ થાય
જે આપણે જેમ જેમ ગરમ કરીશું એમ પાણીના બાષ્પે બહાર જતી જશે અને એ બહાર ઉપર જતાં શું થાય છે, ઠંડી પડે છે અને પાછું તે પાણીમાં ફેરવાય છે અને આને ઉત્કળ નળીના જે મુખ ભાગ છે ત્યાં ઉપર તે શું થાય છે, અંદરની ભાગમાં સમાટી ઉપર તે જામે છે. ઉનાળાના ગરમ દિવસમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પુનરાવર્તન કરે છે. પરાવર્તન શું કરે છે, જે ગરમ દિવસોમાં ઉનાળો હોય એનો ગરમ દિવસ ભૂમિમાંથી નીકળતી આવી બાષ્પ હોય એ શું કરે, તો કે સૂર્યપ્રકાશ હોય ને એના કિરણો એ કોઈ ટીપા પર પાણી હોય અને પાણી ઉપર તમને જો પ્રકાશ પાડવામાં આવે તો એ શું થાય છે, રિફ્લેક્શન આપે બરાબર, એનો આપણે શું કહેવાય તો કે એ ચળકતી દેખાય બરાબર, તો બીજી બાજુ એનું રિફ્લેક્શન પડે. તો આ જ રિફ્લેક્શન સેમ વસ્તુ અહીંયા થાય, જ્યારે આપણે ઉનાળામાં ગરમ જમીન થાય ત્યાંમાંથી શું થાય, બાષ્પરૂપે પાણી નીકળે છે અને બાષ્પરૂપે પાણી ઉપર સૂર્યપ્રકાશ પડે છે અને એ સૂર્યપ્રકાશની શું થાય, પરાવર્તન થાય. અરીસામાંથી આપણે એરિયું પાડીએ છીએ ને એ રીતે શું થાય, તો અરીસામાંથી જેમ પ્રકાશ છૂટે છે એમ આમાંથી પણ પાણીની બાષ્પ હોય એની પર પ્રકાશના કિરણો પડે છે અને શું કરે છે, તો કે પરાવર્તન કરે છે. એના કારણે આપણને શું દેખાય છે, તો કે જમીન ચળકતી દેખાય છે અને ભૂમિની શું થાય છે, પ્રવૃત્તિ 9.4 પૂરી થઈ ગઈ અને ભૂમિની ઉપરની સપાટી ચળકતી લાગે છે. આ પ્રવૃત્તિ કરી પછી આપણે શું થાય, ભૂમિની ઉપરની સપાટી આપણે શું લાગે છે, ચળકતી લાગે છે. માટીના નમૂનાને ગરમ કર્યા પછી તેને ઉત્કળ નળીમાંથી બહાર કાઢો, તેને જે માટીના ગરમ નથી કરેલી તેના સાથે સરખામણી કરો. બંને વચ્ચે તમને શું તફાવત થાય છે, તો કે જે માટીને ગરમ નથી કરી એમાં થોડું પાણી જેવું દેખાશે, જ્યારે જેને આપણે ગરમ કરી છે એ શું થશે, તો કે એમાંથી પાણી બધું શોષાઈ ગયું હશે. ઓકે, ચલો આગળ જઈએ. ભૂમિ દ્વારા પાણીનું શોષણ, એબ્સોર્પ્શન ઓફ વોટર બાય સોઇલ. શું કહે છે, ભૂમિ દ્વારા આપણે પાણીનું શોષણ કઈ રીતે થાય, શું બધી જ પ્રકારની ભૂમિ એક સરખી રીતે પાણીનું શોષણ કરે છે, તો કે ના. તો કઈ રીતે, ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ 9.6. એક પ્લાસ્ટિકની ગરણી લો, એક ગાણન પત્ર અથવા સમાચાર પત્રનો ટુકડો લો, તેને વાળીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુજબ ગોઠવો. અહીંયા જેમ આકૃતિમાં એક શું કહેવાય કોન બનાવીને મૂક્યું છે એ રીતે આપણે એને શું કરવાનું છે, મૂકવાનું છે. ઓકે, 50 ગ્રામ કોરી પાવડરવાળી માટી લઈ તેને ફનેલ ગરણીમાં નાખો. 50 ગ્રામ શું લેવાનું છે, કોરી પાવડરવાળી માટી લઈ તેને શું કરવાનું છે, ફનેલ ગરણીમાં એની અંદર નાખવાનું છે. અંકિત નળાકારની મદદથી નિશ્ચિત માત્રામાં પાણી લઈ તેને ટીપે ટીપે માટી ઉપર નાખો. શું કહે છે, અંકિત નળાકારથી આપણે પાણી માપવાનું છે બરાબર, એ પાણી લઈ પછી આપણે એ માટી આપણે જે ગરણીમાં મૂકી છે એની પર આપણે શું કરવાનું છે, ટીપે ટીપે પાણી નાખવાનું છે. તમે આ હેતુ માટે ડ્રોપરનો વપરાશ કરી શકો છો. તમે પાણીમાં ગરણીમાં ટીપે ટીપે પાણી નાખવા માટે આપણે શું કરી શકીએ, તો કે ડ્રોપરનો ઉપયોગ કરી શકીએ છીએ. બધું જ પાણી એક જ સ્થાન પર ન પડવા દો. શું કહે છે, બધું જ પાણી એક જ જગ્યા પર નહીં પણ બધી જગ્યા પર થોડું થોડું પાણી પડવા દો, બધી જ માટી પર રેડો. એટલે શું કહે છે, કે પાણી એક જ જગ્યા પર નહીં પણ બધી જ માટી ઉપર આપણે પાણી નાખવાનું છે. જ્યાં સુધી પાણી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી પાણી રેડો. શું કહે છે, જ્યાં સુધી ગરણીની નીચે પાણી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી આપણે શું કરવાનું છે, એની અંદર પાણી નાખતું રહેવાનું છે. અંકિત તળાકરમાં વધેલું પાણી મૂળ લીધેલી પાણીની માત્રામાંથી બાદ કરો. શું કહે છે, અંકિત નળાકારમાં વધેલું જે પાણી છે એ આપણે મૂળ જે પાણી લીધું છે એમાંથી શું કરવાનું છે, બાદ કરવાનું છે. આટલું પાણી માટી દ્વારા શોષણ પામ્યું પછી શું કહેવાનું છે, જે પાણી નીચે આવ્યું અને આપણે જે લીધું તેમાંથી બાદ કરવાનું, બાકીનું જે પાણી હતું ક્યાં ગયું, તો કે માટીએ પોતાની અંદર એનું શું કરી દીધું, શોષણ કરી લીધું. નીચે મુજબ તમારી નોંધપોથીમાં પરિણામ નોંધો. માટીનું વજન કેટલું હતું, 50 ગ્રામ હતું. ઓકે ચલો, અંકિત નળાકારમાં શરૂઆતમાં લીધેલું પાણીનું કદ કેટલું હતું, UML. એટલે આપણે એવું કરો, કોઈ પણ 50 ml, 10 ml કે 20 ml તમે જે પાણી લીધું હોય, અંકિત નળાકારમાં બાકી રહેલા પાણીનું કદ કેવું, VML. હવે આપણે 20 ml પાણી લીધું હોય, 10 ml નાખ્યું, 10 ml બાકી રહ્યું હોય તો એને VML કહીશું. માટી દ્વારા શોષિત થયેલું તો કેમથી, યુમાંથી વી બાદ કરો બરાબર, યુમાંથી વી બાદ કરો, જે મળ્યું એ શું થાય, તો કે માટીએ શોષેલું પાણીનું કદ છે. માટી દ્વારા શોષેલા પાણીનું કદ, પાણીનું વજન કેટલું થાય છે, તો કે યુમાંથી વી બાદ કરો, એ ગ્રામમાં આપણને શું થાય છે, તો કે વજન મળે છે બરાબર. 1 મિલી પાણીનું વજન 1 ગ્રામ જેટલું હોય છે. આશરે શું કહે છે, 1 મિલી પાણીનું વજન 1 ગ્રામ જેટલું હોય છે. તો આપણે શોષાયેલા પાણીના ટકા જો શોધવા હોય તો શું કરવું પડશે, તો કે U-V ભાગ્યા 50 × 100 કરો, એટલે આપણને શોષાયેલા પાણીના ટકા મળે છે.
જોઈએ સોસાયેલા પાણીના આ પ્રવૃત્તિ જુદા જુદા માટીના નમૂના સાથે કરો. શું તમને બધા જ નમૂના માટે એક જ પરિણામ મળશે? તમારા મિત્રો સાથે પરિણામની ચર્ચા અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. કયા પ્રકારની માટીમાં વધુ અને વધુ અનુસરણ દર જોવા મળશે? કયા પ્રકારના માટીમાં ઓછામાં ઓછો અનુસરણ જોવા મળશે? અને બુજોએ તેના પડોશી તરફથી સાંભળ્યું હતું કે વરસાદના 8-10 દિવસ પછી તળાવ અને કૂવામાં પાણીનું સ્તર વધે છે. કયા પ્રકારની માટી પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે? આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવવાના છે. હજી એક પ્રશ્ન બાકી રહ્યો, કયા પ્રકારની માટીમાં વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે અને કઈ માટીમાં ઓછામાં ઓછું શોષણ કરે છે? શું તમે કેવી પદ્ધતિ કોઈ પદ્ધતિનું સૂચન કરી શકો કે જે વધુ પાણીનું અનુસરણ કરે અને ભૂગર્ભ જળ સુધી પહોંચાડે? બરાબર, તો આ બધાના આપણે અહીંયા શું કરવાનું છે, પ્રશ્નોના જવાબ મેળવવાના છે. એ પહેલાં અહીંયા આપણા પ્રશ્નોના જવાબ આપણે સોલ્વ કરી દઈએ. તો કયા પ્રકારની માટીમાં વધુ અનુસરણ જોવા મળશે? તો કે રેતાળ અથવા ગોરાળુ જમીનમાં ચીકણી માટી કરતાં વધુ અનુસરણ દર. બરાબર, પાણી શોષવાનું કોની વધારે હશે, પાણી કોણ શોષી વધારે રાખશે? તો કે જે જમીન ચીકણી હશે એની અંદર શું હશે, પાણી વધારે શોષાશે. યાદ રાખજો, બરાબર, જે જમીનની અંદર શું કહેવાય, ચીકણી માટી હશે એની અંદર પાણી વધારે શોષાશે. બરાબર, કયા પ્રકારની માટીમાં ઓછામાં ઓછું અનુસરણ દર? તો કે જે રેતીવાળી જમીન વધારે હશે એની અંદર શું થશે, ઓછાનું, કારણ કે રેતી અંદર પાણી જમા થાય ને એ સીધે સીધું નીચે જતું રહે છે. બુજોએ તેના પડોશી તરફથી સાંભળ્યું હતું કે વરસાદના 8-10 દિવસ પછી તળાવ અને કૂવાઓમાં પાણીનું સ્તર વધે. કેમ? તો કે જે ચીકણી માટી અને ગોરાળું જમીન હોય એમાં પાણી ધીમે ધીમે શું થાય છે, નીચે જતું જાય છે. અને એ નીચે ગયા પછી જે તળિયા પર કૂવા અને તળાવો હોય એનું શું કરે છે, પાણીનું સ્તર વધારે છે. એટલે 8-10 દિવસ પછી શું થાય છે, તે પાણીનું સ્તર વધે છે. આ કયા પ્રકારની માટીને પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે? તો કે કયા પ્રકારની, તો રેતાળ અથવા ગોરાળુ જમીન એ પાણીને શું કરશે, ઝડપથી નીચે જવા દે છે. કયા પ્રકારની માટી વધુમાં વધુ પાણીનું શોષણ કરે અને કઈ માટીમાં ઓછું શોષણ કરે છે? તો જો શોષણ કરવાની વાત કરીએ તો હું તમને એવું કહું છું, શોષણ કોણ વધારે કરશે, તો ચીકણી માટી શોષણ વધારે કરશે. અને ઓછામાં ઓછું કોણ શોષણ કરશે, તો કે રેતાળ માટી જે એ પાણીને ઓછું શોષશે, કારણ કે એની અંદર પોતાની અંદર ચીકણી અથવા શું કહે છે આપણે આગળ ભણી ગયા પ્રમાણે, તો કે એની અંદર હવા વધારે હોય છે. બરાબર, જગ્યા વધારે છે એટલે પાણીને રોકી રાખતી નથી, તે ફટાફટ શું થાય, નીચે જવા દે છે. અનુસરણ દર પૂછે, અનુસરણ દર પૂછે તો કોનો વધારે હશે, તો કે રેતાળ માટીનો અનુસરણ દર વધારે હશે અને ચીકણી માટીનો અનુસરણ દર ઓછો હશે. એ ફટાફટ ચીકણી માટી છે, ફટાફટ પાણી નીચે નહીં જવા દે એટલે અનુસરણ દર એનો ઘટશે. જ્યારે રેતીવાળી જમીન હશે એ અનુસરણ દર એનો વધશે, કારણ કે ફટાફટ શું કરશે, પાણીને નીચે જવા દે છે. ઓકે, ચલો હવે ભૂમિ અને પાક, સોઇલ એન્ડ ક્રોપ્સ, બરાબર એ જોઈ લઈએ. છેલ્લો મુદ્દો છે 9.7. બરાબર, આ આપણે આ પૂરું કરી દઈએ એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જાય. ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે. કેટલાક ભાગોમાં ચીકણી માટીવાળી ભૂમિ, કેટલાક ભાગોમાં ગોરાળો ભૂમિ, જ્યારે કેટલાક ભાગોમાં રેતાળ ભૂમિ છે. ભૂમિ પર પવન, વરસાદ, તાપમાન અને પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે. ચલો ભૂમિ પર કઈ કઈ વસ્તુ જોવા મળે છે, કયા કયા પરિબળો જોવા મળે છે? તો કે પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે. આ કેટલાક મહત્વના પર્યાવરણીય બળો છે જે ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફાર લાવે છે. ચલો ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફાર કોણ લાવે છે? તો કે પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર એ ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફાર લાવે છે. આ પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિ અને પાક ઉગશે તે નક્કી કરે છે. આ જે પર્યાવરણીય પરિબળો જે છે તેની સાથે સાથે ભૂમિમાં જે કયા કયા ઘટકો રહેલા છે તે પ્રદેશની વનસ્પતિઓ અને કયો પાક ઉગશે તે નક્કી કરે છે. એ પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ, બ્લુ અક્ષરમાં બ્લુ કોઠામાં કંઈક આપેલું છે. ગ્રામ જી અને કિલોગ્રામ કેજી હકીકતના દળના એકમો છે. એક ગ્રામ અને એક કિલોગ્રામનું દળનું વજન 1 ગ્રામ અને 1 કિલોગ્રામ હોય છે, પરંતુ સામાન્ય રીતે રોજિંદા વ્યાપારમાં તથા ઉદ્યોગમાં ગ્રામ અને ગ્રામ વજનના તફાવતને અવગણવામાં આવે છે. યાદ રાખજો, ગ્રામ અને કિલોગ્રામ એ કોનું છે, હકીકતમાં દળના એકમો છે. જ્યારે 1 ગ્રામ અને 1 કિલોગ્રામ દળનું વજન 1 ગ્રામ અને 1 કિલોગ્રામ દળનું વજન 1 ગ્રામ અને 1 કિલોગ્રામ હોય છે, પરંતુ સામાન્ય રોજિંદા જીવનમાં અથવા વ્યવહારમાં વ્યાપાર તથા ઉદ્યોગમાં ગ્રામ વજનના તફાવતને અવગણવામાં આવે છે. યાદ રાખજો, એને શું કરવામાં આવે છે, અહીંયા જે આપણે ગ્રામ અને ગ્રામ વજન લીધું ને એને આપણે છોડી દઈએ છીએ. પાણીનું વજન મિલીગ્રામમાં વપરાય છે, બરાબર વજન માપીએ છીએ ને મિલીગ્રામ અથવા ગ્રામમાં વજન
તો એ ગ્રામ વજન અને ગ્રામ એ બે અલગ અલગ વસ્તુ છે, પણ આપણે બહુ એમ બહુ ફરક નથી પડતો, એટલે આપણે શું કરીએ છીએ, તફાવતને આપણે અવગણીએ છીએ. ઓકે, ચાલો આગળ જઈએ. ચીકણી અને ગોરાળો બંને પ્રકારની ભૂમિ એ ઘઉં એટલે કે ઘઉં અને ચણા જેવા ધાન્ય માટે યોગ્ય છે. હવે યાદ રાખજો, આ બધા પ્રકારની જે જમીન છે બરાબર, એ બધા પ્રકારની જમીનમાંથી કયા કયા પાક ઊગે છે એ પણ તમારે અહીંયા યાદ રાખવાની છે. તો ગોરાળું પાક જમીન હોય તો અહીં કયા કયા પાક ઊગશે, તો કે ઘઉં અને ચણા જેવા ધાન્ય ઊંઘે છે. આ પ્રકારની ભૂમિ પાણીને શું કરે છે, જકડી રાખે છે. આ પ્રકારની જે ભૂમિ છે એ શું કરે છે, પાણીને પોતાની અંદર જકડી રાખે છે. ચોખા જેવા પાક માટે ભૂમિ કેવી જોઈએ છે, ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જળ ધારક ક્ષમતા વાળી હોવી જોઈએ. તમને બધાને ખબર છે, ડાંગરની જે ખેતી, ચોખાની જે ખેતી કરતા હોય તે ખેડૂતને તમે જો કદાચ જોયા હશે તો એની એ જે ડાંગરનો પાક કરવામાં એમાં હંમેશા શું કરે, પાણી ભરવામાં આવે છે બરાબર. તો એ ભૂમિને એ ચોખા જે ઊંઘે અથવા ડાંગર જે ઊંઘે છે એને વધારે પ્રમાણમાં પાણી જોઈએ છે, તો આપણે એવી જગ્યા પર ચોખાનો પાક ઉગાડવો જોઈએ જ્યાં કેવી હોય ભૂમિ, ચીકણી અથવા કાર્બનિક પદાર્થ હોય અને જે જમીનની કેવી હોય, તો કે ઊંચી જળ ધારક ક્ષમતા હોય તે જગ્યા પર તમે એને શું કરો છો, ઉગાડી શકો છો. મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાળું ભૂમિ જેમ સરળતાથી અનુસરણ થાય છે તે જરૂરી છે. શું કહે છે, તો કે મસૂર અને અન્ય કઠોળ બરાબર, જે ગોરાળું ભૂમિમાં જેમાં સરળતાથી અનુસરણ થાય એટલે કે તેવી થાય તે જરૂરી છે. કપાસ માટે રેતાળ અથવા ગોરાળું જે સરળતાથી અનુસરણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે. ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે કારણ કે તેઓ સેન્દ્રિય પદાર્થથી ભરપૂર હોય છે અને ફળદ્રુપ હોય છે. તમારા શિક્ષકો, માતા પિતા અને ખેડૂત મિત્રો પાસેથી ભૂમિના પ્રકાર અને તેમાં ઉગાડી શકાય તેવા પાક વિશે માહિતી મેળવો. કોષ્ટક 9.2 માં તમારી વિગતો દર્શાવો. કયા પ્રકારની ભૂમિ ચોખા ઉગાડવા માટે સુયોગ્ય છે, વધારે અનુસરણ દર્શાવતી કે ઓછું અનુસરણ દર્શાવતી, એ તમારા પ્રશ્નનો જવાબ અહીંયા મેળવવાના છે બરાબર. તો અહીંયા આપણે જે હવે બે થોડાક પ્રશ્નો બાકી છે અહીંયા જોઈ લઈએ શું કહેવા માંગે છે. અહીંયા એક સ્ટડી એટલે કેસ છે, જ્હોન રસીદા અને રાધા મધ્યપ્રદેશમાં સુહાગપુરમાં લીલાધર દાદા અને સંતોષ માલવિયા પાસે ગયા. લીલાધર દાદા ભૂમિના પિંડ બનાવી રહ્યા છે જેમાં સુરોહી, માટલી, તાવડી વગેરે બનાવી શકાય. તેઓની વચ્ચે લીલાધર દાદા સાથે થયેલ વાતચીત નીચે મુજબ હતી. ઓકે, ચાલો જોઈએ. જ્હોન, માટી ક્યાંથી મેળવાય છે? દાદા, અમે ઉજ્જળ ભૂમિના ટુકડામાંથી કાળી માટી લાવીએ છીએ. રસીદા, માટીના પિંડ કેવી રીતે બનાવાય છે? દાદાએ એવું કીધું કે કોરી માટી એક મોટા ટાંકામાં લેવામાં આવે છે, તેમાંથી કાંકરા વગેરે કાઢીને ચોખ્ખી કરવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ દૂર કરીને 8 કલાક સુધી માટીને પલળવામાં આવે છે. ઘોડાની લાદ ઉમેરીને માટી ગૂંધવામાં આવે છે. બંધાયેલી ભૂમિને ચાકડા ઉપર મૂકવામાં આવે છે અને એક ચોક્કસ આકાર અપાય છે. અંતિમ આકાર હાથથી આપવામાં આવે છે. 3 દિવસ સુકાવા દીધા પછી તેને રંગકામ કરવામાં આવે છે. તે સુકાઈ જાય પછી તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. રાધા, માટીમાં ઘોડાની લાદ શા માટે ઉમેરવામાં આવે છે? તો દાદાએ કીધું કે ઘોડાની બળી ગયેલી લાદ માટીના છિદ્રોને ખુલવામાં મદદ કરે છે, તેથી પાણી માટલી કે સુરોહીમાં જમે છે અને બાષ્પ રૂપાંતરિત થાય છે અને અંદરના પાણીને ઠંડુ કરે છે. તમે જે 9મા ધોરણમાં ભણશો કે આ એક પ્રશ્ન 9મા ધોરણમાં પૂછાય છે કે શા માટે માટલામાં રાખેલું પાણી ઠંડુ રહે છે, તો કેમ, તો કે માટલામાં રાખેલું પાણી ઠંડુ કેમ રહે છે, તો કે એની ઉપર શું થાય છે, બાષ્પીભવન થાય છે, કે એના છિદ્રમાંથી પાણી જમે છે અને બાષ્પીભવન કરે છે, એટલે બહાર ઠંડ અંદરની જે હોય પાણી હોય એ ઠંડુ રહે છે અને બહારનું ગરમ થાય છે બરાબર. ઓકે, તમને સોહાગપુરની સુરોહી અને માટલા વિશે માહિતી હશે જ, જે જબલપુર, નાગપુર અને અલ્હાબાદમાં પ્રખ્યાત છે બરાબર. સોહાગપુરની જે માટલા અને સુરોહી જે હોય છે એ બહુ જ પ્રખ્યાત છે બરાબર, જે ક્યાં હોય છે, જબલપુર, નાગપુર અને અલ્હાબાદમાં પ્રખ્યાત છે. જો અહીંયા આ કુંભાર બતાવ્યા છે બરાબર, માટલાના જે વાસણો બનાવતા હોય એમને અહીંયા બતાવવામાં આવે છે કઈ રીતે એ લોકો ઉપયોગ કરે છે ચાકડાનો અને કઈ રીતે માટલાની બનાવટ થાય છે એ અહીંયા ફોટામાં દોરેલી છે. ઓકે, ચલો એક પ્રશ્ન છે જોઈ લઈએ. અનુસરણ દર, પાણીની માત્રા જાળવી રાખવામાં દર વચ્ચે શું તફાવત છે? બુજો, તું આગળ વાંચેલું બધું ભૂલી ગયો લાગે છે, જા અને આખું પ્રકરણ ફરીથી વાંચ, તને જવાબ મળી શકે. અનુસરણ દર અને પાણીની માત્રા જાળવવાનો મતલબ શું છે? અનુસરણ એટલે પાણી કેટલું ઝડપથી નીચે જાય છે અને પાણીની માત્રા જાળવી રાખવી એટલે કે ભૂમિ કેટલું પાણી અંદર શોષે છે. શોષણ ક્ષમતા અને અનુસરણ ક્ષમતા બે અલગ અલગ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અનુસરણ એટલે કે કેટલું ઝડપથી એ અંદર પાણી જમીનની અંદર ઉતરે છે એ,
અને શોષણ મીન્સ કે પાણી પોતાની અંદર કેટલું, પાણી પોતાની અંદર કેટલું સાચવે છે, પાણીને અંદર નીચે કેટલું નથી ઉતરવા દેતું. આપણે 10 ml રેડ્યું તો પાણી નીચે 5 ml ગયું અને 5 ml અંદર પાણીને શું કહેવાય, જમીને શોષી દીધું ને, એને પાણીની માત્રા જાળવી રાખી કહેવાય. બરાબર, આ બંને શબ્દમાં થોડુંક ગૂંચવણવાળું છે પણ યાદ રાખજો, અનુસરણ એટલે પાણી કેટલું ઝડપથી નીચે જાય છે અને અંદર શોષણ એટલે કે એ પોતે કેટલું શોષી રાખે છે તે. હવે જોઈ લઈએ એક મુદ્દો છેલ્લો છે, ભૂમિનું ધોવાણ એટલે શું? તો કે ભૂમિની સપાટી પાણી, પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ધોવાણ કહે છે. શું કહે છે? ભૂમિની સપાટીનું પાણી, પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ધોવાણ કહે છે. વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રાખી નિશ્ચિત રીતે બાંધે છે. વનસ્પતિના જે મૂળ છે એ ભૂમિને શું કરે છે? એક નિશ્ચિત રીતે બાંધે છે. વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે, જેથી તે સરળતાથી પવન અને વહેતા પાણી દ્વારા ચલિત એટલે કે દૂર જાય છે. જે વિસ્તારમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા હોય જ નહીં ત્યાં ગંભીર ધોવાણ જોવા મળે છે, જેવા કે રણ અને ઉજ્જળ ભૂમિ થાય છે. આથી વૃક્ષો કાપતા અને વન કટાઈ અટકાવવી જોઈએ અને લીલા વિસ્તારને વધારો કરવા માટેના પ્રયાસો થવા જોઈએ. શું કરે છે જે જમીન છે? તો કે પાણીને અથવા જમીન જે છે, વનસ્પતિ છે, જમીનને જકડી રાખે છે. બરાબર, તો એટલા માટે જો જે જગ્યા પર વનસ્પતિઓ ઓછી જોવા મળે છે અથવા છે જ નહીં, તો એવી જગ્યા પર શું જોવા મળશે? તમને રણ જોવા મળે છે અથવા રેતાળ જમીન જોવા મળે છે. બરાબર, તો આપણે જે વનસ્પતિ જે છે એને કાપતા અટકાવવા જોઈએ અથવા જે પણ જંગલો કપાઈ રહ્યા છે તેને કાપતા અટકાવવા જોવાના પ્રયત્ન કરવા જોઈએ. બરાબર, તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય છે. સ્વાધ્યાય તમારે લખવાનું છે અને હું જે પણ કંઈ ફોટા અથવા આજે જે PDF મોકલીશ એમાંથી 1-9 પાઠની સ્વાધ્યાય પોથી તમારે કમ્પ્લીટ પૂરી કરવાની છે. જેવી આપણી એક્ઝામ પતશે એટલે હું વેકેશન પહેલાં તમારા પાસેથી હું શું કરીશ કે બધાની સ્વાધ્યાય પોથીઓ અથવા જે સ્વાધ્યાય પોથી આપણે મંગાવી છે એ હું મંગાવીશ અને આપણે એની પર ચેક કરીશું અને ઓરલના માર્ક એની પરથી મૂકીશું. બરાબર, પણ જ્યારે સ્કૂલમાંથી મેસેજ આપવામાં આવે ત્યારે જ મૂકવા આવી, એ પહેલાં કોઈએ મૂકવા આવી નહીં. ઓકે, ચલો, જય હિન્દ, જય દક્ષિણામૂર્તિ.